नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय इंग्लिश अंग्रेजी आपणे જોવાનું છે LRM ની અંદર લેટ્સ રીડ મોર ની અંદર યુનિટ નંબર 5 અલ્લાદીન એન્ડ ધ મેજિકલ લેમ્પ. અલ્લાદીન અને તેનો જાદુઈ ચિરાગ. ચલો વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધ્યાન અંદર હોવું જોઈએ અને વાક્ય પ્રમાણે ગુજરાતી સમજતા જજો. અલ્લાદીન વોઝ બોર્ન ઇન અરેબિયા. અલ્લાદીનનો જન્મ અરબસ્તાનની અંદર થયો હતો. હી વોઝ ધ સન ઓફ વિડો. વિડો એટલે શું થશે? વિધવા. અને એ વિધવાનું વિસ્તરણ કરીએ તો શું થશે? વુમન વોઝ હસબન્ડ હેઝ ડેડ. એક સ્ત્રી કે જેમના હસબન્ડ પતિ મૃત્યુ પામેલા હોય. વન ડે એક દિવસ, અ સ્ટ્રેન્જર ટુક હિમ ટુ અ કેવ. ચલો સ્ટ્રેન્જર એટલે શું થશે? અજાણ્યો વ્યક્તિ. એક દિવસ અજાણ્યા વ્યક્તિએ તેમને કેવ ગુફાની અંદર લઈ ગયો. ક્યાં લઈ ગયો? ગુફાની અંદર. એન્ડ ટોલ્ડ હિમ ટુ બ્રિંગ એન ઓલ્ડ લેમ્પ ફ્રોમ ઇનસાઇડ. અને તેને બ્રિંગ એટલે શું થશે? લાવવા માટે. ઓલ્ડ લેમ્પ, જૂનો ચિરાગ. ઇનસાઇડ એટલે અંદરની બાજુએથી. એ અજાણ્યો વ્યક્તિ ગુફાની અંદર લઈ ગયો અને તેની અંદરથી જૂનો ચિરાગ લાવવા માટે તેમને કહ્યું. હી ઓલ્સો ઓફર્ડ અલ્લાદીન. તેણે અલ્લાદીનને ઓફર પણ કરી. અ સિલ્વર કોઈન, એક સિક્કોન, અને સિલ્વર એટલે ચાંદીના સિક્કાની. ફોર ધ વર્ક, એક કાર્ય કરવા માટે. એક સિલ્વર કોઈનની તેમને કાર્ય માટેની ઓફર કરી. અલ્લાદીન વેન્ટ ઇનસાઇડ બટ વોઝ અફ્રેડ. અલ્લાદીન અંદરની બાજુએ ગયો પરંતુ ડરતો હતો. અલ્લાદીન અંદરની બાજુએ ગયો પરંતુ એ ડરતો હતો. ચલો ફ્રેડ, ફ્રેડ રિલેશન થશે ડરવું. એન્ડ વોન્ટેડ ટુ ગેટ આઉટ, અને એ બહાર નીકળવા માંગતો હતો. સ્વાભાવિક રીતે અજાણ્યો વ્યક્તિ આપણને કોઈક અંદર ગુફાની અંદર મોકલી દે તો આપણને પણ ડર લાગે ને, તો એવી રીતના અલ્લાદીનની સાથે પણ થયું. સ્ટ્રેન્જર, સ્ટ્રેન્જર એટલે શું થશે? પર્સન નોટ નોન, વ્યક્તિને આપણે જાણતા નથી. ધ સ્ટ્રેન્જર વોઝ અ સોર્સરર. સોર્સરર એટલે શું થશે? તો કે વિક્ડ મેજિશિયન, કે જાદુઈ શક્તિની અંદર માહિર હોય, તાંત્રિક જણે ગયે છે. એ અજાણ્યો વ્યક્તિ એક તાંત્રિક હતો. હી બ્લોક્ડ. ચલો બ્લોક્ડ એટલે શું થશે? સ્ટૂડ ઇન વે ઓફ, આગળનું બંધ કરી દેવું. ધ ઓપનિંગ એન્ડ ઓર્ડર ફોર ધ લેમ્પ. તેણે દરવાજો બંધ કરી દીધો અને લેમ્પ માટેનો આદેશ આપ્યો. કારણ કે એની પાસે જો મેજિશિયન, જાદુ શક્તિ હતી, એટલા માટે તાંત્રિક કહેવાતો હતો. એટ ધેટ ટાઈમ, તે જ ક્ષણે, ધ સોર્સર રિંગ્સ ફેલ ઓફ. ફેલ ઓફ એટલે શું થશે? ગોટ રિમૂવડ, નીચે પડી છે. તે જ ક્ષણે એ અજાણ્યો વ્યક્તિ હતી, એની રિંગ નીચે પડી ગઈ. અલ્લાદીન સ્લીપ્ડ રિંગ ઓન ટુ હિઝ ફિંગર. અલ્લાદીને તેમની આંગળીઓમાં એ રિંગ પહેરી લીધી. સડનલી અ જીન અપીયર. અચાનક જ એક જીન પ્રગટ થયો. આઈ એમ ધ જીની ઓફ ધ રિંગ. હું આ રિંગનો જીની છું. હી સેડ. તેણે કહ્યું. વોટ ઇઝ યોર વિશ. તારી ઈચ્છા શું છે? સમથી વિશ એટલે ઈચ્છા. સમથિંગ વન વોન્ટ્સ,
કંઈક એક વસ્તુ ઈચ્છવી. અલ્લાદીન રિપ્લાઈડ, અલ્લાદીને જવાબ આપ્યો, આઈ વોન્ટ ટુ ગો હોમ, મારે ઘરે જવું છે. લો એન્ડ બિહોલ્ડ, જુઓ તો ખરા, હી હેડ ગોન હોમ, તે ઘરે પહોંચી ગયો. કારણ કે જીન છે, જીન પાસે તાકાત હતી. બરાબર, તમે અલ્લાદીન સિરિયલ આવે છે જોતા હોય તો વધારે ખ્યાલ હોય. ત્યાર પછી આગળ છે, અલ્લાદીન સ્ટીલ હેલ્ડ ધ ઓલ્ડ લેમ્પ ઇન હિઝ હેન્ડ. અલ્લાદીને તે જૂનો ચિરાગ જે છે એના હાથમાં પકડી રાખ્યો. વેન હી ટ્રાઈડ ટુ ક્લીન ઇટ, જ્યારે તે સાફ કરવા માટે પ્રયત્ન કર્યો ત્યારે અ સેકન્ડ જીની અપિયર્ડ, બીજો જીન પ્રગટ થયો. આઈ એમ ધ જીની ઓફ ધ લેમ્પ, હું આ લેમ્પનો જીન છું. હી સેડ, તેણે કહ્યું. વોટ ઇઝ યોર કમાન્ડ, કમાન્ડ એટલે આદેશ, ઓર્ડર, તારો હુકમ શું છે? અલ્લાદીન સ્માઇલ્ડ શાયલી, શાયલી એટલે શું થશે, શરમાઈને. અલ્લાદીને શરમાઈને સ્મિત કર્યું. ફૂડ પ્લીઝ, મહેરબાની કરીને ખોરાક. લો એન્ડ બિહોલ્ડ, જુઓ તો ખરા, ઇટ વોઝ ડન, ખોરાક એની સામે પડ્યો હતો. ફ્રોમ ધેન ઓન, પછી અલ્લાદીન એન્ડ હિઝ મધર બીકેમ રિચ એન્ડ હેડ અ પેલેસ, જવેલ્સ, ફૂડ એન્ડ સર્વન્ટ્સ. પછીથી અલ્લાદીન અને તેમની માતા ધનવાન, મહેલ, ધનવાન બન્યા હતા. તેમની પાસે એક મહેલ આવ્યો હતો, જવેલર્સ આવ્યો હતો, ખોરાક આવ્યો હતો અને નોકરો આવ્યા હતા. હી મેરીડ હલીમા, તેમના લગ્ન હલીમા સાથે થયા હતા, ધ સુલતાન્સ ડોટર, સુલતાનની પુત્રી સાથે. વન ડે, એક દિવસ, ધ સોર્સરર કેમ ટુ ધ પેલેસ ડિસગાઈઝડ એઝ અ પેડલર. એક દિવસ એ અજાણ્યો વ્યક્તિ મહેલમાં ડિસગાઈઝડ એટલે શું થશે, ચેન્જડ અપીરિયન્સ, બીજા પહેરવેશની અંદર, એઝ અ પેડલર, પેડલર એટલે શું થશે, ફેરિયો, પર્સન હુ સેલ્સ સમથિંગ, કંઈક વેચવા માટે. એક દિવસ એ અજાણ્યો વ્યક્તિ ફેરિયાના વેશમાં એ ત્યાં મહેલમાં આવ્યો હતો. હલીમા ડીડ નોટ નો ધેટ, હલીમા જાણતી હતી નહીં કે ધ ઓલ્ડ લેમ્પ વોઝ મેજિકલ એન્ડ ગેવ ઇટ ટુ હિમ. તે હલીમા જાણતી હતી નહીં કે આ જે લેમ્પ છે એ જાદુઈ છે, તેણે તેને આપી દીધો. લેમ્પ છે એ અજાણ્યો વ્યક્તિએ એને આપી દીધો. ઇમિડિયેટલી, તરત જ, એટ ધેટ મોમેન્ટ, એ જ ક્ષણે, ધ સોર્સરર ઓર્ડર્ડ ધ જીન ટુ કેરી ઓફ ધ પ્રિન્સેસ એન્ડ ધ પેલેસ ટુ અ ફાર ઓફ લેન્ડ. તરત જ એ અજાણ્યા વ્યક્તિએ રાજકુમારી અને મહેલને જમીનથી દૂર, જમીનથી દૂર એટલે ફાર ઓફ લેન્ડ, જમીનથી દૂર લઈ જવા માટેનો આદેશ આપ્યો. વેન અલ્લાદીન ફાઉન્ડ આઉટ ધેટ હિઝ વાઇફ, જ્યારે અલ્લાદીને તેમની પત્નીને શોધી ત્યારે હેડ ડિસઅપિયર્ડ, એ અદૃશ્યથી દેખાય નહીં, નોટ પ્રેઝન્ટ ધેર, ત્યાં હતી નહીં. જ્યારે અલ્લાદીને તેની પત્નીને શોધી ત્યારે તે દેખાય નહીં. હી કોલ્ડ ધ જીન ઓફ ધ રિંગ એન્ડ સેડ, તેણે રિંગના જીનને કહ્યું, ટેક મી ટુ માય વાઇફ એટ વન્સ, તું મને મારી પત્ની પાસે લઈ જા. લો એન્ડ બિહોલ્ડ, જુઓ તો ખરા, અલ્લાદીન વોઝ રીયુનિટેડ વિથ હિઝ વાઇફ. અલ્લાદીન તેમની પત્ની સાથે હતો. રીયુનિટેડ એટલે શું થશે, કેમ ટુગેધર અગેન, ફરી પાછા મળવું.
When the sorcerer was asleep, જ્યારે અજાણ્યો વ્યક્તિ સૂતો હતો ત્યારે, they took away the lamp, તેનો લેમ્પ લઈ લીધો. અલ્લાદીન રોબડ ધ લેમ્પ, અલ્લાદીને એ લેમ્પને ફરી પાછો ઘસ્યો. ધ જીન વોઝ હેપી ટુ બી વિથ ધ રાઇટ ફૂલ ઓનર, અને પછી તેનો જીન છે એ તેના સાચા માલિક સાથે ખુશ હતો. વેન અલ્લાદીન ટોલ્ડ ધ જીન લેટ્સ ગો હોમ, જ્યારે અલ્લાદીને જીનને આદેશ આપ્યો કે ચાલો આપણે ઘરે જઈએ, ધ પેલેસ રોઝ ઇનટુ ધ એર, મહેલ શહી હવામાં હતો એન્ડ ફ્લોટેડ ડ્રીમીલી બેક ટુ ધ સુલતાન્સ કિંગડમ, અને પછી ધીમે ધીમે તે સુલતાનના રાજ્યની અંદર આવી પહોંચ્યો. તો અલ્લાદીનની વાત છે. અલ્લાદીનની સિરિયલ પણ આવતી હતી, બરાબર છે. ચલો ત્યાર પછી જોઈએ એક્સરસાઇઝની અંદર. લુક એટ ધ વર્ડ રાઇટફુલ, એડ ફૂલ FUL ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ ટુ મેક ધેમ મિનિંગફુલ. રાઇટફુલ જેવા શબ્દો આપેલા છે અને છેલ્લે FUL શબ્દ પ્લસ કરવાનો છે. તો પહેલો શબ્દ આપેલો છે બ્યુટી અને પ્લસ ફૂલ એટલે શું થશે, બ્યુટીફુલ. રેવેન્જ પ્લસ ફ્લોર એટલે રેવેન્જફુલ, રેવેન્જ એટલે બદલો. ડાઉટ ડાઉટફુલ, ડ્યુટી ડ્યુટીફુલ, વ્રોંગ અને વ્રોંગફુલ. તો આ રીતના પાંચે પાંચ શબ્દો બને છે. ત્યાર પછી ક્વેશ્ચન્સ ટુ એ, વેર વોઝ અલ્લાદીન બોર્ન, અલ્લાદીનનો જન્મ ક્યાં થયો હતો. તો જો અહીંયા આપેલો છે પહેલી જ લીટીમાં કે અલ્લાદીન વોઝ બોર્ન ઇન અરબિયા, અરબિયાની અંદર એમનો જન્મ થયો હતો. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન શું આપેલો છે જુઓ, વોટ ડીડ ધ સ્ટ્રેન્જર ઓફર ટુ અલ્લાદીન ટુ બ્રિંગ ધ લેમ્પ ફ્રોમ ધ કેવ, ગુફામાંથી એ લેમ્પ લઈ આવવા માટે શેની ઓફર કરી હતી, સિલ્વર કોઈન આવશે ને. તો જવાબ કઈ રીતના લખવાનો જુઓ, ધ સ્ટ્રેન્જર ઓફર અ સિલ્વર કોઈન ટુ અલ્લાદીન ટુ બ્રિંગ ધ લેમ્પ ફ્રોમ ધ કેવ. વોટ વોઝ ધ નેમ ઓફ અલ્લાદીન્સ વાઇફ, અલ્લાદીનની પત્નીનું નામ શું હતું, હલીમા. ધ નેમ્સ ઓફ અલ્લાદીન્સ વાઇફ વોઝ હલીમા. વોટ ડીડ અલ્લાદીન ગેટ ફ્રોમ ધ જીની ઓફ ધ લેમ્પ, લેમ્પના જે જીન હતો એની પાસેથી શું મેળવ્યું હતું, ખાવાનું. અલ્લાદીન ગોટ ફૂડ ફ્રોમ ધ જીન ઓફ ધ લેમ્પ. વોટ ડીડ હલીમા નોટ નો અબાઉટ ધ લેમ્પ, હલીમા શેના જૂના જે ચિરાગ હતી એના વિશે શું જાણતી ન હતી. હલીમા નોટ નો અબાઉટ ધ ઓલ્ડ લેમ્પ ધેટ હી ઇટ ઇટ વોઝ મેજિક, તે જાદુઈ હતો એ જાણતી હતી નહીં. કોણ નહોતું જાણતી, હલીમા જાણતી હતી નહીં. ચલો અહીંયા નીચે ક્વેશ્ચન્સ આપેલો છે. વોટ વિલ યુ આસ્ક ઇફ યુ હેવ મેજિકલ લેમ્પ, જો તમારી પાસે જાદુઈ ચિરાગ હોય તો તમે શું માગશો. લિસ્ટ યોર વિશીસ, તમારી ઈચ્છાઓ લખો. તો જો પહેલો એક એક્ઝામ્પલ આપેલો છે, આઈ વિલ આસ્ક ફોર અ ફ્લાઇંગ બાઇસિકલ, મારે ઉડતી સાયકલ જોઈએ છે એવું હું માગીશ. કઈ સાયકલ માગીશ, ઉડતી. તો આવી રીતના ઘણું બધું હોય, બરાબર, તમે તમારી રીતના માગી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, લખવાનું છે શું, ભાષણ તો લખવાનું છે. અમે આ જે બે પ્રશ્નો આપેલા છે, પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે એ, આટલી વસ્તુ લખવાની છે.